नमस्कार दर्शक मित्रों, स्ट्रीट न्यूज गुजरात में आपनो हार्दिक स्वागत। राजकोट में केवड़ावाड़ी में आवेल जय माताजी गरबी मंडल जे घणा वर्षो थी प्राचीन गरबी रमाड़वामां आवे छे, एम आसपासना विस्तारोनी 50 बाड़ाओनुं जय माताजी गरबी मंडल राखवामां आवे छे। मारी ताड़ा अघोर नगारा वागे रमवा आवे, माड़ी मेलड़ी अने अनेक प्रकारना प्राचीन रास रमाड़वामां आवे छे। जय माताजी गरबी मंडल द्वारा कोई जातना नाच जात के धर्म जातना भेदभाव राखवामां आवता नथी अने 9-13 वर्षनी बाड़ाओनुं गरबीमां भाग लेवामां आवे छे। अने जय माताजी गरबी मंडल आयोजकों द्वारा बाड़ाओने 10 नोतामां अलग अलग प्रकारना नाश्ता वासण अने सोना चांदीना घणा अने साकर प्रसादी देवामां आवे छे। जय माताजी गरबी मंडळनी बाड़ाओने 10 दिवसनी प्रेक्टिस करावामां आवे छे। रिपोर्ट संदीप चावड़ा, राजकोट। હલો, અમારું નામ ભરતભાઈ વસ્ત્રમય ગાનગઢ અને અમે 34 વર્ષથી ગરબી કરીએ છીએ। હિન્દુ મુસલમાન એકતા ગરબી છે અમારે, અમારા પ્રમુખ ભાવેશભાઈ ચાવડા અને 34મો વર અમારે ગરબીને ચાલે છે। સહયોગ આપ્યો છે અમારે આમ આદમી પાર્ટી, તો અમને સહયોગ છે બધી આમ આદમી પાર્ટી, સહયોગ પૂરો આમ આદમી પાર્ટી નો છે અને લતા વાસીનો પૂરો સહયોગ અમે મળે છે અમને। ભાવેશભાઈ ચાવડા, ભરતભાઈ કાટક, અબ્દુલભાઈ, ઇમરાનભાઈ કામદાર, વીરભનુભાઈ, પ્રભાતભાઈ ઉંબલ, શક્તિસિંહ જાડેજા, અમે બધા મંડળના સભ્યો છે બધા, વિજયસિંહ કરે આજે ડ્રો દ્વારા 5 વ્યક્તિને જે ડ્રોમાં આપણે આયોજન થયું અને ડ્રોમાં કોરોના મુક્ત કરે દે આપણા દેશ ને, ભારત દેશ ને કોરોના મુક્ત કરે એવી અમારી માંગ છે। મા દુર્ગાકર પ્રભાત ઉંબલ છે, આપણા કેવડાવાડી વિસ્તારના જય માતાજી ગરબી મંડળની અંદર ભરતભાઈ કાનગઢ પરિવાર, ભાવેશભાઈ ચાવડા જે છેલ્લા 35 વર્ષથી એક અવિરત સેવા આપી રહ્યા છે અને અહીંયા ગરબીનું આયોજન કરી રહ્યા છે। આ વર્ષથી અમને પણ આ ગરબીની અંદર સેવા કરવાનો મોકો મળ્યો છે અને માતાજીની આરાધના કરતાની સાથે જે અત્યારે આપણો દેશ આ બધી પરિસ્થિતિઓમાંથી ગુજરી રહ્યો છે, તો માતાજીને એવી અરજ કરીએ છીએ કે આ પરિસ્થિતિમાંથી, કોરોનાની પરિસ્થિતિમાંથી ખૂબ જલ્દી આપણે બહાર આવીએ। તેમજ અત્યારે જે અર્વાચીન જે આપણી વિદેશી સંસ્કૃતિ અત્યારે આપણા દેશની અંદર પ્રસરી રહી છે, તેની અંદર પણ અત્યારે આવી માતાજીની આરાધનાના જે ગરબાનું આયોજન થાય છે એ ખૂબ સરાહનીય છે અને ખૂબ પ્રશંસાને પાત્ર છે। તો આપણે આપણી જે ધરોહર છે એને જાળવી રાખવા માટે જે લોકો જહેમત ઉઠાવી રહ્યા છે એ બાબતે હું એ લોકોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। જય માતાજી।